તો ફ્રેન્ડ્સ આપણે પેપર 1 ની અંદર આપણો જે સેક્શન એ છે એના લાસ્ટ ટોપિક તરફ જઈએ એમાં છે ટ્રુ ફોલ્સ. આપણને જે યુનિટ 1 to 10 છે એના આધારે આપણને સેન્ટેન્સીસ આપેલા હોય અને આપણે એ સેન્ટેન્સીસ છે એ ટ્રુ છે કે ફોલ્સ એને આપણે ડિસ્કશન કરવાની હોય છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 12, કન્વિક્ટ ઇઝ અ પર્સન હુ પ્લીડ્સ ફોર ધ એક્યુઝડ. કોઈ પણ જે એક્યુઝડ એટલે કે અપરાધી હોય એના માટે દલીલ કરનાર, અરજી કરનાર વ્યક્તિ એ કોણ હોય? તો આપણને ખબર છે કે સેકન્ડ જે ચેપ્ટર હતું આપણું હે રામસિંહ રોબોટવાળું, એમાં એક પાત્ર હતું કાઉન્સેલ ગોયલ. તો એ કાઉન્સેલ હોય, કન્વિક્ટ ન હોય. તો કાઉન્સેલ હોત તો ટ્રુ, પણ એ કન્વિક્ટ આપ્યું છે એટલા માટે આવશે એ ફોલ્સ. નેક્સ્ટ વન, કચ્છ અને દેવ્યાની વાળો તમને ખ્યાલ હોય તો એ આપણને જે યુનિટ હતો એની અંદર સંજીવની વિદ્યાની જ્યારે વાત આવી તો આપણને ખબર છે કે કચ્છના પિતા એટલે કે દેવોના ગુરુ બૃહસ્પતિ હતા એ જાણતા નહોતા, એટલા માટે તો એને ક્યાં મળ્યો? શુક્રાચાર્ય પાસે. તો ખરેખર અહીંયા એવું આપ્યું છે કે બૃહસ્પતિ ન્યુદ સંજીવની વિદ્યા. જો બૃહસ્પતિ પોતે જ જાણતા હોત તો પછી કચ્છને ક્યાં મોકલવાની જરૂર હતી? અહીંયા એ બૃહસ્પતિની જગ્યાએ શુક્રાચાર્ય આપેલું હોય તો ટ્રુ છે, પણ બૃહસ્પતિ છે એટલા માટે એ આવશે ફોલ્સ. હવે મેનિલ, જે આપણું ટેસ્ટ ઓફ ટ્રુ લવ કરીને યુનિટ હતું એના વિશે કહે છે, એક્સેપ્ટેડ એને સ્વીકાર્યું બ્લેન્ડફોર્ડ્સ રિક્વેસ્ટ. કોની રિક્વેસ્ટને? બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટને ફોર ફોટોગ્રાફ, ફોટોગ્રાફ માટે. આપણને પાઠમાં ખબર છે જ્યારે એને ફોટોગ્રાફ માટે રિક્વેસ્ટ કરી છે, રિફ્યુઝ ડિનાઇડ શબ્દ હતો કે ના પાડી હતી, કે જો હું ફોટોમાં પ્રેટી હોય તો તું હું કેવું સમજું? સપોઝ આઈ એમ નોટ પ્રેટી, જો હું આઈ એમ નોટ લુકિંગ બ્યુટિફુલ તો શું હતું? એટલા માટે એને એક્સેપ્ટ કરી નહોતી, એટલા માટે એને ના પાડી. એને એવું કીધું કે હું મળીશ તને, ઓકે યુ વિલ સી મી, તું મને જોઈશ, એવું મને કીધું, એટલા માટે એક્સેપ્ટેડ ન, ફોલ્સ. ડીડ નોટ એક્સેપ્ટ તો ડિનાઇડ, રિફ્યુઝ આપ્યું હોત તો ટ્રુ થાત. એઝાઝ, જે આપણું ફર્સ્ટ જે ચેપ્ટર હતું એમાં સેકન્ડ હે ચેપ્ટર હતું એમાં સોલાર લાઇટ વિશે હતું, MGP મેરા ગાંવ પાવર એના વિશે છે. એઝાઝ વોઝ કંપનીઝ ફર્સ્ટ કસ્ટમર, એ કસ્ટમર હતો, ઇલેક્ટ્રિશિયન હતો. તો અહીં ઇલેક્ટ્રિશિયન લખ્યું છે સાચું, એ કસ્ટમર છે એટલા માટે ફોલ્સ. ઠીક છે, તો આ રીતના આપણો સેક્શન એ છે કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્શન બીમાં ડિસ્કશન કરશું. ઓકે.